નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ચંદન દોલાણી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી એમએસ લખાણીમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનો જે આ વિડીયો લેક્ચર રહેશે તે રહેશે ધોરણ અગિયારમાં એક સબ્જેક્ટ ઉપર એટલે કે અર્થશાસ્ત્રના વિષય ઉપર આખો લેક્ચર બેઝ રહેશે તમે દસમામાંથી જ્યારે અગિયારમા તરફ આવી રહ્યા છો તો દરેક વિષયની પદ્ધતિ સમજ ટૂંકમાં કહેવા જઈએ તો આખો સબ્જેક્ટ તમારી માટે બદલાઈ રહ્યો છે હવે એમાં અર્થશાસ્ત્ર કઈ રીતે જુદવું પડે છે અથવા તો અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતો આપણે કન્સેપ્ટ શીખવાના છે સમજવાના છે ટૂંકમાં કહેવા જઈએ તો આજના વિડીયો લેક્ચરમાં તમને આખા સબ્જેક્ટનો બેઝિક ઇન્ટ્રોડક્શન તે સમજાવવામાં આવશે એટલા માટે આજનો વિડિયો લેક્ચર તે આવનારા વિડિયો લેક્ચર માટે આપણા સૌથી અગત્યનો છે બધી જ બાબતો આજે સંક્ષિપ્તમાં તમને જણાવવામાં આવશે કે અર્થશાસ્ત્ર કોની સાથે સંકળાયેલ છે અર્થશાસ્ત્ર કોને કહેવામાં આવે છે અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતો ના લીધે તે એક આખો તર્ક ઉપર બેસ છે તર્ક એટલે કે આખા આંકડા ઉપર રહેલો કોઈ પણ સબ્જેક્ટ છે બરાબર તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ લેક્ચર જેમાં તમે જોઈ શકો છો કે આપણે જે બાબતો આજના વિડીયો લેક્ચરમાં ભણવા જઈ રહ્યા છીએ તે તેમાં અર્થશાસ્ત્ર એટલે શું સૌથી પહેલાં આપણે તે સમજશું બીજું સમજશું કે ધોરણ અગિયારમાં અર્થશાસ્ત્રની સમજ ટૂંકમાં આખી ઇન્ડેક્સ પાઠ્યપુસ્તકની આખી ઇન્ડેક્સમાં કયા કયા સબ્જેક્ટ સોરી કયા કયા યુનિટ્સ આવરી લેવામાં આવ્યા છે તેની આપણે સમજ અહીંયા મેળવશું આ બે બેઝિક બાબતો આપણે આજના લેક્ચરમાં સમજવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં જોઈએ તો અર્થશાસ્ત્ર એટલે શું બરાબર આ કોઈ વિડિયો લેક્ચર એવો નથી કે આપણે યુનિટ સ્ટાર્ટ કર્યો છે અહીંયા આપણે માત્રને માત્ર કન્સેપ્ટ સમજી જ રહ્યા છીએ કે અર્થશાસ્ત્ર હકીકતમાં શું છે તેમાં સૌથી પહેલું અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર એમાં બ્રેકેટમાં જો લખેલું છે કે કશુંક મેળવવું હવે એક ઉદાહરણ સાથે તમને કહું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય તો એ શા માટે નોકરી કરે છે કારણ કે તેને સેલરી મળે એટલા માટે પગાર મળે એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ ચીજવસ્તુ બનાવે છે પ્રોડક્શન કરે છે ઉત્પાદન કરે છે શા માટે કરે છે નફો કમાવવા માટે બરાબર કન્સેપ્ટ સમજ્યા કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો શા માટે કરે છે પગાર મેળવવા માટે કોઈ વ્યક્તિ ઉત્પાદન કરે છે ચીજ વસ્તુઓનું તો શા માટે કરે છે નફો કમાવા માટે વેચાણ કરવા માટે ટૂંકમાં કહેવા જઈએ તો કોઈપણ વ્યક્તિ કાંક ને કાંક એટલે કે કશુંક મેળવવા માટે જે કામ કરે છે તેના કહેવામાં આવે છે અર્થશાસ્ત્ર ટૂંકમાં અર્થનું શાસ્ત્ર બેઝિક કન્સેપ્ટ જે છે એ આ જ છે કે ઇકોનોમિક્સ જે છે અર્થશાસ્ત્ર જે છે એ આ મુદ્દા ઉપર જ તે રહેલો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરશે તો તેનું કાંક ને રીઝન રહેલું હશે કોઈ પણ રીઝન વગર કોઈ પણ કારણ વગર કોઈપણ વ્યક્તિ કોઈ કામ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કરતું નથી ક્લિયર બીજો મુદ્દો જોઈએ અહીંયા શું લખેલું છે અર્થશાસ્ત્રમાં માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ તથા આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે હવે અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખજો કે જ્યાં જ્યાં આ તમે આર્થિક શબ્દ જો ઇકોનોમિક્સમાં તો હંમેશા તમારા મગજમાં એક સ્ટ્રાઇક થવી જોઈએ કે જ્યાં જ્યાં આર્થિક શબ્દ આવશે એ ક્યાંક ને ક્યાંક નાણાં સાથે સંકળાયેલો હશે બરાબર જ્યાં જ્યાં બી આર્થિક શબ્દ આવે તે નાણાં સાથે સંકળાયેલ રહેવાનો જ તે અહીંયા શું કીધું એણે કે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ એટલે કે જ્યાં જ્યાં માણસને નાણાકીય બાબતની સમસ્યા ઊભી થશે ત્યાં ત્યાં અર્થશાસ્ત્રની અંદર થતી પ્રવૃત્તિઓ તેને મદદરૂપ થશે તે સમસ્યાને નિવારવા માટે ટૂંકમાં કહેવા જઈએ તો વ્યક્તિ કામ કરશે તો તેને નાણાં મળશે બરાબર આ આખો કન્સેપ્ટ ઉપર બેઝ આખું સબ્જેક્ટ છે જેમાં એક તારણ કોઈ બીજા ઉપર આધારિત હશે બીજું કારણ કોઈ ત્રીજા ઉપર આધારિત હશે ટૂંકમાં જો ઉદાહરણ સાથે હું તમને સમજાવું કે કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ નોકરી કરે છે તો તેને શું મળશે પગાર મળશે પગાર મળવાથી શું થશે તે પૈસા વાપરી શકશે ટૂંકમાં કહેવા જઈએ તો કોઈપણ વસ્તુ ખરીદશે અથવા તો સેવા ખરીદશે જો આખી ચેન કઈ રીતે ચાલે છે વ્યક્તિ કામ કરે છે કામ કરીને નાણાં કમાવે છે નાણાં કમાવીને વસ્તુ ખરીદે છે કે સેવા ખરીદે છે ટૂંકમાં કહેવા જઈએ તો પૈસાનું રોટેશન અર્થશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્રની અંદર નાણાંકીય બાબત નું રોટેશન જે થાય છે એ થાય છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓના લીધે હવે આનું ઊંધું વિચાર કે જો કોઈ વ્યક્તિ જો કોઈ વ્યક્તિ કામ નથી કરતો તો તેને નાણાં નહીં મળે તો આર્થિક પ્રવૃત્તિ શક્ય જ નથી બરાબર ટૂંકમાં કહેવા જઈએ તો માનવીની આર્થિક સમસ્યાઓનો જે ઉકેલ લાવવાનું કામ કરે છે અને આર્થિક વર્તનનો જે અભ્યાસ કરે છે તેને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે પહેલાંમાં આપણે શું સમજ્યું હતું અર્થશાસ્ત્ર એટલે શું છે અર્થનું શાસ્ત્ર ક્લિયર એટલે કે કશુંક મેળવવા માટે કરવામાં આવતું કામ બીજે બીજા ટૉપિકમાં આપણે બીજા મુદ્દામાં શું સમજ્યું કે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે ત્રીજો મુદ્દો જે સંકળાયેલો છે એ ઉપરના બે મુદ્દાઓ સાથે જોડેલો જ છે કે અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે જ્યાં જ્યાં નાણાં કમાવાની બાબત આવશે નફો કમાવાની બાબત આવશે તો એ અર્થશાસ્ત્ર એ જગ્યા આવી જશે બરાબર આર્થિક પ્રવૃત્તિ એને જ કહેવાય કે નાણાં કમાવા માટે નફો કમાવવા માટે કરવામાં આવે તે સેવાને નહીં કે ભાઈ આપણે કોઈને દાન આપી દીધું કે કોઈને જે તે વસ્તુ આપી દીધી ટૂંકમાં બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે એવી કોઈ પણ પ્રવૃત્તિ આમાં સમાવેશ થતી નથી કે જેમાં રિટર્નમાં કંઈ મળતું ન હોય જો કામ કરે છે પગાર મળશે આર્થિક પ્રવૃત્તિ છે કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરે છે વેચાણ કરે છે નફો મળશે આર્થિક પ્રવૃત્તિ છે બરાબર આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય ધોરણ દસમાં આમ તો તમે અમુક બેઝિક કન્સેપ્ટ સામાજિક વિજ્ઞાનમાં ભણી આવ્યા હશો કે આર્થિક વિકાસ કોને કહેવાય બરાબર પણ ત્યાં શું હતું કે ઇતિહાસના પણ ઘણા બધા ચેપ્ટર આવતા હતા ઘણા બધા યુનિટ પર્યાવરણ સાથે સંકળાયેલા આવતા હતા અમુક યુનિટ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા આવતા હતા ટૂંકમાં કહેવા જઈએ તો ધોરણ દસમાં જે તમે બે ત્રણ યુનિટ ભણ્યા છો એની જગ્યાએ અહીંયા આખો એક વિષય આવી રહ્યો છે તમારી માટે ક્લિયર આગળ જોઈએ અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનો અભ્યાસ હવે આ સૌથી અગત્યનો છે જેની ઉપર આખું ઇકોનોમિક્સ રહેલું છે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનો અભ્યાસ તથા તેનું વિશ્લેષણ કરવામાં આવે છે હવે દાખલા તરીકે આપણે ભારતમાં હાલમાં 28 રાજ્યો છે બરાબર અઠ્યાવીસ રાજ્યોમાંથી આપણું ગુજરાત રોજગારીમાં કેટલા ક્રમે છે તે જાણવું હોય તો આપણી પાસે શું હોવું જોઈએ આંકડા હોવા જોઈએ અથવા તો ગુજરાતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે તે જાણવું હોય તો આપણી પાસે અગેન શું હોવું જોઈએ આંકડા હોવા જોઈએ બરાબર અથવા તો હવે આપણને આંકડાઓ છે દાખલા તરીકે કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર એક આખી માહિતી બહાર પાડે છે જેમાં બધા જ રાજ્યોના આંકડાઓ આવી જાય છે તો તેમાંથી આપણે શું કરવું પડે આંકડાકીય માહિતીનો અભ્યાસ કરવો પડે તેમાંથી ગુજરાતની જે માહિતી આપણને જોતી હોય તે કાઢવી પડે અને તે માહિતીનું પછી વિશ્લેષણ કરવું પડે કે બીજા બધા રાજ્યો કરતાં ગુજરાત રોજગારમાં આ ક્રમે અથવા તો પછી ઉત્પાદનમાં આ ક્રમે સ્ત્રી પુરુષ પ્રમાણમાં આક્રમે બરાબર ખ્યાલ આવો કે પછી વસ્તીમાં આ ક્રમે ટૂંકમાં કહેવા જઈએ તો કોઈપણ બાબતનું આપણે એક અવલોકન કરીને તેનું તારણ કાઢવા માટે આંકડાઓ આપણી પાસે હોવા જરૂરી છે તેની વગર અર્થશાસ્ત્ર વિશે અધૂરો છે અર્થશાસ્ત્રમાં આંકડાઓ ફરજિયાતપણે આવશે અને તે પણ ક્યારથી આવશે ઓગણીસો ને એકાવનથી પણ આવી શકે છે અમુક જૂના આંકડાઓ પણ આવી શકે છે એકાવનથી લઈને જે જ્યારે જ્યારે વસ્તી ગણતરી દર દસ વર્ષે કરવામાં આવેલી છે નવા નવા આંકડા આવતા જાય અને તે આંકડાઓ તમારા પાઠ્યપુસ્તકમાં સમાહિત થતા જાય છે બરાબર આનું એક હજી ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે કે ભાઈ એક રાજ્યનો બીજા રાજ્ય સાથે વેપાર કેવો થાય છે તો તેની માટે પણ આંકડા હોય આયાત અને નિકાસ કેટલો થાય છે તો એની માટે પણ આંકડાઓ હોય વિદેશ વેપાર ગુજરાત કેટલું કરી શકે છે અથવા કેટલું કરે છે એની માટે પણ આંકડા હોય ટૂંકમાં આ આખી અર્થશાસ્ત્ર આખું અર્થશાસ્ત્ર જે નિર્ભર છે તે કોના ઉપર નિર્ભર છે આખું આંકડાકીય માહિતીના અભ્યાસ ઉપર અને તે માહિતીના વિશ્લેષણ ઉપર ક્લિયર બરાબર એના પછીનો જોઈએ આપણે મુદ્દો અર્થશાસ્ત્ર માનવીના રોજિંદા જીવન સાથે સંકળાયેલ છે હવે તમને લાગશે કે આ રોજિંદા જીવન સાથે તો કઈ રીતે આવી ગયું જ્યાં જ્યાં તમે પૈસા કમાશો અને જ્યાં જ્યાં તમે પૈસા વાપરશો ત્યાં અર્થશાસ્ત્ર હશે બરાબર જ્યાં જ્યાં તમે પૈસા કમાતા હશો પૈસા મેળવતા હશો અને જે જગ્યાએ તમે નાણાં ખર્ચ કરતા હશો તે દરેક જગ્યાએ અર્થશાસ્ત્ર ઓટોમેટિક આવી જશે સમજાવું કઈ રીતે દાખલા તરીકે તમે કોઈ દુકાને ગયા તે દુકાને જઈને તમે કોઈ પણ પાંચ હજાર રૂપિયાની વસ્તુઓ ખરીદી એ દુકાનદાર પાસેથી તમે બિલ ખરીદો બિલ લ્યો છો અને તે જે પૈસા ફરી ફરીને જાય છે એ ક્યાં જશે તો ક્યાંક ને ક્યાંક નેશનલ ઇન્કમ રાષ્ટ્રીય આવક સુધી એ પૈસાનું રોટેશન થાય છે બરાબર આપણે વાપરીએ તો કોઈક કમાય એ વાપરશે તો બીજું કોક કમાશે ટૂંકમાં જે આ પૈસા ખર્ચ કરવાની જે પદ્ધતિ આખી ચાલે છે ને અને ક્યાંક ને ક્યાંક કમાવાની એના લીધે જ તે કહેવામાં આવેલું છે કે માનવીના રોજિંદા જીવન સાથે સંકળાયેલ છે કે કોઈ એક વ્યક્તિ પૈસા વાપરે છે તો બીજો કમાવે છે બીજો વાપરે છે તો ત્રીજો કમાવે છે એ આખી ચેન આખી ચાલ્યા કરે છે અને એમાંથી ગવર્મેન્ટ નક્કી કરી શકે છે કે ભાઈ હાલમાં આપણે કેવી રીતે આવક જે દેશની છે તે કઈ રીતે થાય છે અથવા તો કોઈ રાજ્યની આવક જે છે તે કેટલી થઈ રહી છે એટલા માટે કહેવામાં આવેલું છે કે અર્થશાસ્ત્ર માનવીના રોજિંદા જીવન સાથે સંકળાયેલ છે બરાબર છેલ્લો મુદ્દો જોઈએ હવે અર્થશાસ્ત્રનો સંબંધ કીધો છે કોની કોની સાથે છે અર્થશાસ્ત્રનો સંબંધ માંગ અને પુરવઠા સાથે સમજાવું છું આવક અને ખર્ચ વગેરે સિદ્ધાંતો સાથે સંકળાયેલ છે હવે જો માંગ અને પુરવઠો સિમ્પલ લેંગ્વેજમાં કહું છું આનો આખા આગળ ડિટેલમાં તમને સિલેબસમાં પાઠ જ ભણવાનું આવશે કોઈપણ વસ્તુની માંગ ક્યારે થાય બરાબર અથવા તો માંગ અને પુરવઠો બરાબર માંગ અને પુરવઠો જે છે તે કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે આને પણ આપણે ઉદાહરણ સાથે સમજી શકીએ છીએ બરાબર પણ આગળની સ્લાઇડમાં આ ટોપિક આવેલો જ છે તે ત્યાં વધારે ડિટેલમાં સમજશું આવક અને ખર્ચ મેં તમને કીધું કે વ્યક્તિની આવક કેટલી છે ને તેનો ખર્ચ કેટલો છે તેની સાથે સંકળાયેલું છે અર્થશાસ્ત્ર ટૂંકમાં આ જે બેઝિક મેં માહિતી આપી આમાં તમે સમજી ગયા હશો કે આ આખો વિષય જે છે તે નોલેજ ઇમ્પ્રૂવ કરવા ઉપર બેઝ રહેલો છે આ સબ્જેક્ટમાં જો તમે ઘણી બધી બાબતો ધ્યાનપૂર્વક સમજશો તો સો ટકા એમ કહી શકાય કે તમે એક પોતાની આજુબાજુની ઘટનાઓનું અવલોકન કરી શકશો પોતાના વિચારોને એક લેવલ કરતાં આગળ લઈ શકશો કે કઈ રીતે આપણા જીવનને ક્યાંક ને ક્યાંક અસર પહોંચાડે છે બરાબર જોઈએ આગળ બીજી સ્લાઇડમાંના પછી તો અહીંયા જોઈ શકો છો તમે કે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં સૌથી પહેલાં આવે છે ગુડ્સ ગૂડ્સ એટલે કે માલસામાન જે અહીંયા લખેલું છે માલસામાન કોને કહેવામાં આવે છે કોઈ પણ તે વસ્તુ કે જે વેચવા માટે ફાઇનલ પ્રોડક્ટ એટલે કે વેચવા માટે બહાર પાડવામાં આવ્યું હોય તે તેને કહેવામાં આવે છે ગુડ્સ એટલે કે માલસામાન વસ્તુઓ ત્યારબાદ છે સર્વિસ એટલે કે સેવા એક શિક્ષક એક ટ્રાવેલિંગ એજન્સી ટૂંકમાં કહેવા જઈએ તો જે કોઈ બી વ્યક્તિ નાણાં લે અને તેની સામે કોઈ સેવા પૂરી પાડે તો તે કહેવામાં આવે છે સેવાઓ કન્ઝ્યુમર જે આ ગુડ્સ અને સર્વિસ ખરીદે છે બરાબર જે માલસામાન અને સેવા ખરીદે છે તેને શું કહેવામાં આવે છે ગ્રાહક કન્ઝ્યુમર અને જે ચીજ વસ્તુઓ બનાવે છે જે ચીજ વસ્તુઓ બનાવે છે એને કહેવામાં આવે છે ઉત્પાદક પ્રોડ્યુસર બરાબર આજે લખેલું છે ટૂંકમાં ઇકોનોમિક્સ જે છે એ ચાર રોલ ઉપર બેઝ રહેલું છે માલસામાન સર્વિસ એટલે સેવાઓ તેને ખરીદનાર એટલે કે ગ્રાહક તેને બનાવનાર એટલે કે ઉત્પાદક બરાબર આગળ જોઈએ હવે આમાં દેખાડવામાં આવેલું છે ઉદાહરણ સાથે કે કોને માલસામાન કહેવામાં આવે છે અને કોને સેવા કહેવામાં આવે છે કન્ઝ્યુમર એટલે કે કોઈ પણ ગ્રાહક તેની માટે માલસામાન એટલે ક્લોથ્સ કપડાઓ ફૂડ્સ એટલે કે કોઈ કોઈપણ ચીજવસ્તુ ખાવાની ઇલેક્ટ્રોનિક્સ એટલે કે આધુનિક યંત્રો ત્યારબાદ ટોયઝ એટલે કે રમકડાઓ આ છે જે વસ્તુ બને છે તે એટલે કે ગુડ્સ જેને આપણે અડી શકીએ જોઈ શકીએ ખરીદી શકીએ બરાબર આ બાજુ જે છે એ છે સર્વિસીસ સેવાઓ બાર્બર એટલે કે વાળન જે વાળ કાપે છે તે સેવા પૂરી પાડે છે પૈસા લે છે ક્લીનિંગ સાફ સફાઈવાળા સાફ કરીને અને પૈસા લે છે તેના બદલામાં ડોક્ટર સેવા આપે છે તમે ત્યાં જાઓ નાણાં લેશે તમને તમારા દવા લખીને આપી દેશે ટીચર ભણાવે છે તેના નાણાં લે છે ટૂંકમાં આ બધું શું છે સેવાઓ સાથેના સંકળાયેલા મુદ્દાઓ બે બાજુ જો ખરીદનાર કોણ છે ગ્રાહક ક્લિયર આ હતી બીજી સ્લાઇડ એના પછી જોઈએ ડિમાન્ડ એન્ડ સપ્લાય જે મેં તમને આગળ કીધું કે માંગ અને પુરવઠો જે છે તે આગળ આવશે આ જે છે માંગ ડિમાન્ડ એટલે માંગ સપ્લાય છે એ છે પુરવઠો બરાબર ફરીથી કહું છું આજે ડિમાન્ડ જે છે એને શું કહેવામાં આવે છે માંગ અને આ બાજુ જે સપ્લાય છે તેને શું કહેવામાં આવે છે પુરવઠો હવે અહીંયા જો એક તરાજુ જે છે ને ઇક્વલ છે એક તરાજુ જે છે એ નીચે ઉપરની સ્લાઇડ એટલે કે ડિમાન્ડને હાઈ કરે છે અને સપ્લાયને ઘટાડે છે એક બાજુ ડિમાન્ડ નીચે થઈ ગઈ છે ને સપ્લાય ઉપર થઈ ગયો છે હવે અહીંયા આ ઇક્વલ હોય ત્યારે તો કોઈ વાંધો નથી આવતો આ એક સામા આ એક સામાન્ય પરિસ્થિતિ છે આપેલી બરાબર જેમાં અર્થશાસ્ત્રની અંદર કોઈપણ દેશ તેના સૌથી સારામાં સારી સ્થિતિમાં હશે તે દેખાડે છે આ ઇક્વલ તરાજું પણ કોઈ દિવસે એવું બનતું નથી બરાબર ક્યાંક ને ક્યાંક આ બે કન્ડિશન જ તે કોઈપણ દેશમાં સર્જાય છે તો જોઈએ આમાં જો કે કોઈપણ વસ્તુની માંગ વધારે છે આજે તરાજુ ઉપર છે બરાબર કોઈપણ વસ્તુની માંગ કેવી છે વધારે છે તેની સામે તે વસ્તુનો પુરવઠો કેવો છે તો કે ભાઈ ઓછો છે તો આમાં થશે શું દાખલા તરીકે તમે કોઈ ગાડી લેવા માટે જાઓ છો ફોર એક્ઝામ્પલ કે તમે એક્ટિવા ખરીદવા માટે ગયા છો એક્ટિવાનો સ્ટોક અવેલેબલ નથી કારણ કે તેની માંગ કેવી છે વધુ છે તો તમે ત્યાં જઈને શું કરશો કાં તો તમે ત્યાં પોતાનું નામ વેટિંગમાં લખાવશો અથવા તો તમે એને શું કહેશો કે ભાઈ જો તમારી પાસે ગાડી પડી હોય તો હજાર બે હજાર રૂપિયા ભલે તમે વધારે લો મારે જરૂરિયાત છે મને તે ગાડીની માંગ છે તે અત્યારે જો મળી શકે તો વધારે સારું તો આવી પરિસ્થિતિની અંદર શું થાય છે કિંમતમાં વધારો થાય છે આખો કન્સેપ્ટ સમજ્યા શું કહેવા માંગે છે આવી પરિસ્થિતિમાં જ્યારે જ્યારે પુરવઠો ઓછો હશે અને તેની સામે તે વસ્તુની માંગ વધુ હશે તો તેવી પરિસ્થિતિની અંદર કિંમત વધે છે કોઈપણ વસ્તુની ક્લિયર આ છે પહેલો કન્સેપ્ટ એની કરતાં ઊંધું કે જ્યારે સપ્લાય વધુ હોય બરાબર જ્યારે પુરવઠો વધુ છે પણ લોકો ખરીદવાવાળા છે જ નહીં ડિમાન્ડ ઓછી છે તો આવી પરિસ્થિતિમાં શું થશે કિંમત ઘટશે બરાબર બે પરિસ્થિતિ ઓપોઝિટ છે એકબીજાની ઉપરમાં શું કહેવા માગે છે જો ડિમાન્ડ વધુ એટલે કે માંગ વધુ હોય અને તેની સાપેક્ષમાં પુરવઠો ઓછો છે તો શું થશે ત્યાં કિંમત વધે છે અને તેની ઓપોઝિટ માંગ ઓછી હોય અને પુરવઠો વધુ હોય તો કિંમત ઘટે છે આ ઇકોનોમિક્સની અંદર આપણે પાઠના સંદર્ભમાં સમજવાનું છે આ તો બેઝિક કન્સેપ્ટ અત્યારે ખાલી કહી રહ્યો છું કે પા આખું ઇકોનોમિક્સ છે શું ક્લિયર આગળ આવે છે એ છે આખું બજાર જ્યાં ચીજવસ્તુઓ સેવાઓ લોકો ખરીદે છે વેચે છે આ ઉદાહરણ તમને દેખાડવામાં આવેલા છે કંસ ફોટા સ્વરૂપે કે આ એક બજાર છે બજારમાં ઘણા બધા પ્રકાર આવે આંતરિક વેપાર થાય છે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે તેવી જ રીતે બજારનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે બરાબર એ આપણે આગળ ડિટેલમાં સમજશું પણ બજાર ક્યાંક ને ક્યાંક ઇકોનોમિક્સમાં મેન રોલ તરીકે પ્લે છે બરાબર ફ્રૂટ્સ વેજીટેબલ્સ વેચનારા ફાર્મર્સ માર્કેટ આ ખાલી ચિત્ર તમને બજાર આવશે અને બજારનો રોલ અર્થશાસ્ત્રની અંદર ઘણો બધો કામનો છે એ દેખાડવા માટે અહીંયા સ્લાઇડ મૂકેલી છે ક્લિયર આગળ જોઈએ આપણે જે સ્ટાર્ટિંગમાં બે ક્વેશ્ચન લખેલા હતા સ્લાઇડમાં એક હતું અર્થશાસ્ત્ર એટલે શું અને બીજું હતું ધોરણ અગિયારમાં અર્થશાસ્ત્રની સમજ હવે આટલી સ્લાઇડો આપણે જો સમજાવીએ ને તો દસેક ટકા બીજો તમને ખ્યાલ આવ્યો હશે ને તો આ અગિયાર પાઠ જે છે ને આ અગિયાર પાઠમાં તમે ઘણું બધું સમજી શકશો પહેલો જો અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ છે ધોરણ અગિયારનો પહેલો પાઠ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરશું બરાબર આની અંદર એ જ સમજાવવામાં આવેલું હશે કે અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર બરાબર અને અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં માહિતીનું અવલોકન અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે બરાબર ઉદાહરણો સાથે આખું ડિટેલમાં આ પાઠમાં આપણે ભણશું પણ ટૂંકમાં તમે અત્યારે જે આ લેક્ચરમાં સમજ્યા છો એ ત્યાં કામ આવશે ક્લિયર બીજું છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ આ આખો કન્સેપ્ટ ઉપર બેઝ રહેલો પાર્ટ છે તેને પણ આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં સમજીશું ત્યારબાદ આવે છે માંગ જે અત્યારે છેલ્લે આપણે જોઈ સ્લાઇડમાં કે ડિમાન્ડ કઈ રીતે રાઈસ થાય ડિમાન્ડ કઈ રીતે કોઈપણ પ્રોડક્ટની વધે ત્યારબાદ આપણે પુરવઠો એ પણ આપણે જોયું કે ડિમાન્ડ અને પુરવઠો ડિમાન્ડ એન્ડ સપ્લાય જે આગળની સ્લાઇડમાં આપણે જોયું ત્યારબાદ આવક અને ખર્ચના ખ્યાલો એટલે કે સ્થિર આવક કોને કહેવાય અસ્થિર આવક કોને કહેવાય ખર્ચાઓ કોને કહેવાય ઈ ટોપિક આપણે સમજશું આમાં ત્યારબાદ છે બજાર જે અત્યારે છેલ્લે તમને દેખાડ્યું અલગ અલગ પ્રકારના બજાર જે છે તે અર્થશાસ્ત્રમાં સર કરે છે તે સમજશું ત્યારબાદ ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રનો મતલબ શું છે કે રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણવામાં આવે છે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કોને કહેવાય ટૂંકમાં કહેવા જઈએ તો ગણતરીઓ દેશમાં કઈ કઈ રીતે કરવામાં આવે છે રાજ્યમાં કઈ કઈ રીતે અસર કરે છે તે બધું આપણે ભારતીય અર્થતંત્રમાં સમજીશું ત્યારબાદ આર્થિક સુધારાઓ જે ઓલરેડી તમે દસમા ધોરણમાં ભણી ગયા છો ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ એટલે શું અને તેની અસરો એટલે કઈ કઈ રીતે કયા ક્ષેત્રમાં દેખાય છે ટૂંકમાં ત્યાં તમે બેઝિક કન્સેપ્ટ ભણ્યા છો અહીંયા આપણે ડિટેલમાં ભણશું તે રાષ્ટ્રીય આવક અંદાજપત્ર અંદાજપત્ર એટલે કે બજેટ તમે અંદાજપત્ર નામ નહીં સાંભળ્યું તમે નામ સાંભળ્યું હશે બજેટ કેન્દ્ર સરકાર હાલમાં ફેબ્રુઆરી મહિનામાં દર વર્ષે બજેટ રજૂ કરે છે એ બજેટમાં કઈ કઈ કોલમો આવે છે કયા કયા ખાતાઓ આવે છે કેટલી કઈ બાજુ આવક આવે છે કઈ બાજુ કેવી જાવક લખવામાં આવે છે ટેક્સ રેવન્યુ જો જનરેટ થાય એટલે કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એ કઈ રીતે ગવર્મેન્ટ પોતાના અંદાજપત્રમાં લખે છે યોજનાઓ કેવી કેવી બહાર પાડે છે તેનું કઈ રીતે લખવામાં આવે છે તેવી જ રીતે રાજ્ય સરકારનું પણ અંદાજપત્ર એટલે કે ગુજરાત રાજ્યનું પણ બજેટ હશે બરાબર તે આપણે સમજશું અંદાજપત્રમાં ડિટેલમાં અને છેલ્લે છે આર્થિક વિચારો આર્થિક વિચારો એટલે કે કયા કયા વ્યક્તિએ કેવા કેવા પ્રકારની રજૂઆત કરેલી છે તેના કન્સેપ્ટમાં આપણે આર્થિક વિચારોને સમજવા જશું ટૂંકમાં આ અગિયાર પાઠ છે જે તમારા ધોરણ અગિયારમાં અર્થશાસ્ત્રમાં આવવાના છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ પાઠ સ્ટાર્ટ કરશું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ક્લિયર આ છે આજનો આપણો બેઝિક કન્સેપ્ટ ઉપર આધારિત લેક્ચર